श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे। भगवान ने मोह ते सा सारू कर्यो छे। भगवान कहते थे कि आपने मोहित थी गया थे। ગુણાદાતા સમય કહેતા ભૂંડળી જેવી દોષીઓ એમાં મોહ થઈ જાય છે, કૃપાનંદ સ્વામી જેવા ઉપર નથી થતો મોહ, કઈ ભગવાને કર્યો છે? માયા તો ભગવાનની શક્તિ, માયા ભગવાનની છે તો એને તરી ગયા છે એ કેવા, એ માયામાં નતા હે? એમાંથી આ દાખલા લ્યો ને, ઓલા દાખલા લ્યો છે ભગવાનની કરેલી છે માયા, તો હું કોક વાર હસતા હસતા સમજાવતો હાથું ન માંડ લેતા કે ભગવાનની માયા છે તેને કેમ ટીકારે, હું તો બીજા અર્થમાં બોલતો હોઉં, આ બધા કેવા ભેર છે, ઓલું આજ માફી માંગી ગયો ઓલો છોકરો, તેથી કહેતો હતો ને દાદી વાળો એમ દીપક ત્યાં જ કહી ગયો દાસભાઈ, મેં તો માગ્યું કઈ નહીં, હું આવ્યો ત્યારે ઉતરતો હતો, મેં માગી લીધું એટલે કે ના કે એ તો ઘરે જ છે ને માગવું હોય છે, એ તો મેં કીધું હતું તો અહીં આવ્યો છે માટું ગાતી, એટલે ના ના હતા ત્યારે પૂછ્યું તું, બધું હવે મોટો થઈ ગયો, તમે બધી રીતે પૂછતું તો હવે મોટો થઈ ગયો, હવે નથી માગતો, મોહ શું, વોટ ઇઝ મોહ? અજ્ઞાન છે આખું, ઓલા એ કહી દીધું કે ભાઈ રાજા હતો, મરણ પથારી હતું, એકનો જ દીકરો હતો કુંવર, એને કહી દીધું રાજા એ કે જો મારા અંતઅવસ્થા આવી ગઈ છે ને મારા કર્મ પ્રમાણે આવતીઓની ભૂંડમાં જન્મીશ, મારે એમાં જાજુ રહેવું નથી, તો મારે એકનો એક દીકરો છે ને હવે તું રાજા થવાનો છે, એક કામ કરજે ભૂંડને જો તરત જ તીર્થનો વધ કરી નાખજે, ભલે પણ ખબર કેમ પડે મને તમે એ છો, ઘણા ભૂંડો એટલે ના મારા માથા ઉપર સફેદ ટીલું હશે એ હું છું, તરત તારે બાણ ચલાવીને મારી નાખ્યો તો મારો મોક્ષ થશે, 1000 અવતાર લેવો પડશે મારી ભૂલ કે ભલે પછી રાજ તિલક થયું નામ છે, થોડા વખત પછી શિકારે નીકળો, થોડું હેલો આવતું ભૂંડું એક અને પાછા 10-15 છોકરા એના ભૂંડ ના, હું કે રાજ હોવું જોઈએ પણ બાપુ નિશાળાની આજ્ઞા છે, એટલે નામ કરાવે ગોરે ભૂંડને વાંચાવી ગઈ, એટલી માનતા કરી કે તો એક છોકરો તો આટલા બધા છે અને મુખેથી ક્યાં જાઉં, આ મોહ ભગવાને કઈ મોહ નથી પહેર્યો, એક જ ચીજ ઉપર બે જણાનો મોહ છે, એક અતિરેક છે એટલો ઓછો છે, કેમ ડિસ્ટ્રીબ્યુટ થોડો થયો છે મોહ, બધા થોડો 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 દઈ દીધો, પ્રસાદ થોડો છે ભગવાનનો, માયા તો એટલે કીધી ભગવાનની શક્તિ કે ભગવાન એથી પર છે, સૌથી મોટો એટલે સ્વામી કીધું કે પુરુષનું મન સ્ત્રીમાં છે ને સ્ત્રીનું મન પુરુષમાં છે, આ જો કાર્ય પદ્ધતિને સહજતાથી લઈએ તો કઈ મોં ન થાય, આપણે અતિરેક કરીને લઈએ છીએ, ઘણી પ્રજા છે આદિવાસીઓમાં જેનો બાપનું નક્કી જ ન હોય, એ તો નિર્બોધ ગયા, અને આદિવાસીમાં પ્રી હિસ્ટોરિક એજમાં કોઈ પતિ પત્ની એક હતા એવું હતું કે આખું ખોલ હોય કબીલો, આ તો જેમ જેમ સંસ્કૃતિ આવવા માંડી સંસ્કૃતિ ઠીક થયું પણ એમાં મોહે વધવા માંડ્યો, ક્રાઇસ્ટે કહી ગયા કે લવ થાય નેબર એઝ યુ લવ થાયસેલ્ફ, નેબર ઉપર તો પહેલેથી કેસ માંડે છે બધા અંગ્રેજો કે અવાજ કરે છે, આ ઘોંઘાટ કરે છે, આ મોડે સુધી પાર્ટી હલાવે છે, આ ક્રિશ્ચિયન છે બધા, એ ભગવાને કહ્યું છે લોઝ which is morality and which is non-morality are made by society, not God. ભગવાને થોડું સોસાયટીના કાયદા ભગવાન બનાવ્યા છે, તો મો સોસાયટીના કાયદામાં જ થાય છે.
વધ્યો જવાબ તમારો બોલો કેમ થાય છે? આ તો ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ એવી કે એ કઈ ફલાણા બેન ને ફલાણા પાયા ને ફલાણા ફૈબા ને ફલાણા કાકીજી એવું બધું નો વિચારતો. એને લેડીઝ એટલે લેડીઝ, એની સ્થિતિ એ રીતની હતી કે ઇન્ડ્રોજીનસ થી પરની સ્થિતિ હતી. સ્ત્રી પુરુષ ના ભેદ થી કઈ જોતા જીવ માત્ર ને કહેતા કે આવું ક્યાં કરે છે. કૃપાનંદ સ્વામી માં હેત ન થાય એટલે ગુંડણ જેવી દોષો મેં કે બધી દોષો ની ગુંડણ કીધી છે. નોટ ધેટ, જેમાં મોહિત થવા જેવું નથી એમાં મોહ થાય છે. અને કૃપાનંદ સ્વામી ને જોઈને દંડવત કરવાનું મન થાય એનો કોઈને લાગે નહીં, કારણ કે એમાં સ્વાર્થ જ દેખાતો, એમાં આકર્ષણ નથી. અને જે આકર્ષણ છે એ નેત્ર થી ન થાય, હૃદય જેનું સાફ હોય એને કૃપાનંદ સ્વામી ગમે. ઓકે ચાલ, તારું એક્સેપ્ટ કરીએ તો ભગવાને કરેલી માયા છે, એક ચીજ મળી ગઈ. તમે એથી વધુ આવી તો આમાં મોં ઓછો થઈ ગયો, રમા વધુ લાગી ગયો તો નહી ભગવાને કહે. સારામાં તો થાય, સારામાં થાય એ ખરાબ એ ભગવાન ના જ કરેલા છે. ભગવાન નું કરેલું બધું માનો છો તો માની લ્યો, એટલે મન છે. સારું શું છે? તમારા મન પ્રમાણે એને છે, એ બાહ્ય છે ને, સારું લાગે છે એ દ્રષ્ટિથી લાગે છે. તમે ક્યાં અંદર ઉતરીને જોયું છે આ કોણ કેવા છે? આપણે સંપૂર્ણ હોય એને અધિકાર છે કોક સારું કોક ખરાબ કહેવાનું. આપણામાં ત્રુટિ ઓછી છે છતાં સારું લાગે છે, કારણ કે આપણું એવું અજ્ઞાન છે કે આ સારું. ભગવાને મોહ તે સા સારું કર્યો હશે એમ સંકલ્પ કરીને તપાસ કર્યો તો જણાયું છે એ સમજીને કહ્યું છે, નિકર બ્રહ્માંડ ચાલત નહીં. કારણ કે માયાના ઉદરમાં જીવ હતા, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય આ ત્યાં જ કરે તો માયામાંથી નીકળીને ચૈતન્ય રૂપ થાય જે માયા જીવ હતા. તો ઉત્ક્રાંતિ કાળ ની અંદર ઉત્પત્તિ તો થવી જ જોઈએ. એ તો કૃષ્ણનો જન્મ એ કેમ થાત, રામનો જન્મ એ કેમ થાત, શ્રીજી મહારાજ ધર્મપિતા ભક્તિ માતા કેમ આવત, મોટી ઉપલબ્ધિ થઈ આ સંસાર છે. તો યશોદાનું વાત્સલ્ય વખરાણું, એ દેવકી ને એટલું ન વખરાણું, માઈ હતી એને કેમ મોહ થયો કૃષ્ણ. માતૃત્વની સાક્ષાત છબી જોઈએ તો યશોદાનું નામ આવે, દેવકીનું નહીં. વોટ ઇઝ ધેટ માતૃત્વ, એને દવરાયો, એના બધા તોફાન સહન કર્યા. તો મોટો થઈને છોડાયો 12-13 વર્ષની ઉંમરે, ત્યારે એને દેવકીના દર્શન થયા. એટલે પછી વિયોગ જ થયો, પછી ભણવા ગયા. દેવકી યારે ગયા છે કેટલું, રાજમાં આપીને ગયા ગયા. મોહ ન હોય તો સારું શું છે ખબર જ ન પડે. આ બ્લુ છે કે આ વ્હાઈટ છે એટલે વધુ લાગે સારું, આનો ઉપર ડાર્ક બ્લુ પહેર્યું હોય તો આનો કલર ઠીક ન લાગે. બધું કમ્પેરેટિવ છે, તુલનાત્મક છે દ્રષ્ટિ. એટલે ઠીક કર્યું છે એમ, કઈ બદલવા નથી માંગતા, છે એમાંથી કાઢી લેવાનું છે. મહારાજ ની ઓળખમાં કેટલું કાઢવું પડે, એટલે માયા લડે છે. એટલે એ રીતે માયા તો અધિક નથી ભગવાનથી, એ કહેવા માટે કીધું એની શક્તિ છે.
બાકી જે ત્રિગુણાત્મક છે જેમાં ફેરબદલી ક્યાં કરશે, સત્વ રજસ્તમ સત્વ રજસ્તમ, એ માયા સ્થિર નથી. ત્યાં સુધી કે સત્વ ગુણ ને ગુણમાં કીધો છે એ સારો નહીં. શુદ્ધ સત્વ તો મારા જે મૂર્તિનું તેજ છે, બાકી બધું મિશ્રિત છે. અને પ્રકૃતિ પુરુષના કાર્યની નીચેનું છે, બધું માયાનું જ છે. એ સમજે નહી તો મોહ થાય. જેમ જેમ આ સમજ પડતી જાય મોહ ઓછો થતો જાય. આપણે પોતે સગામાં દાખલ કે 6 મહિનાથી કોઈ વડીલ બીમાર હોય, ખૂબ નિભાતા હોય, તો આપણે પોતે કહીએ છીએ કે આને કદાચ મહારાજ લઈ જાય તો સારું, મોહ ઓછો થયો. કા બાપને કે માને કે મોટા કોઈ વડીલ હોય એને ભગવાન લઈ જાય તો સારું, સારી વાત છે. પણ મોહ ઓછો થયો, કઈ પણ કારણ આપી દો એમાંથી મોહ ઓછો થઈ ગયો. ને મોહ ઓછો થઈ જાય છે એટલે તો બધા બાળી આવે છે, જઈને પતી ગઈ વાત, કંડાતી દે છે કે હવે આમાં કઈ છે નહી. નશ્વરતા સાથે જો વિચારીએ કે આ દેહ નશ્વર છે, નાશ પામી જવાનો છે, તો મોહ ઓછો થાય. ઓલવેઝ સી ધ એન્ડ રિઝલ્ટ, પરિણામ શું આવે છે એ સમજી જાય તો ઓછું થાય. પણ એ કોને જોયું છે? અત્યારે તાત્કાલિક પરિણામ જોયું છે. તને મળ્યું મકાન વરલી ઉપર, કેમનું લીધું? આના કરતા સારું જશે મોટું. તો બીજું વિશાળ બદલો ના બદલો રામાયણ થઈ પડે, એટલે વગર જોઈએ એમાંથી મોં નીકળી ગયો ને. કા સારું હતું તું કેસ ને, સારું હોય તો ગમે જ નહીં. હા ભાઈ બોલો. તો સારું છે, તું વરલી એટલે સારી જગ્યા છે વડાલા કરતા. તું કહેશે સારું હોય તો ગમે જ નહીં, તો ગમ્યું છતાં લીધું નહીં, કેમ એમાં મોં નથી. એકાઉન્ટેબિલિટી ના આપી દેવાય, આપણે ગમતું એ બધું સારું કરી દે એ ના હાલે, એ તો હોવું જોઈએ. આ તો તટસ્થ બુદ્ધિ હોય, તટસ્થ બુદ્ધિ એને કે સ્થિર બુદ્ધિ ને કાયમ ઉઠા જ કરતા હોય મનમાં, પડળ ના પડળ, પડળ ના પડળ ઉઠા કરતા હોય, એનું મન સ્થિર ના કહેવાય. સ્થિત પ્રજ્ઞ નો અર્થ જ છે, પ્રજ્ઞ એટલે બુદ્ધિ, સ્થિર બુદ્ધિ છે એને મોહ ન થાય. અસ્થિર બુદ્ધિ વાળાને જ મોહ થાય છે. અરે આપણે ટ્રેનમાં જાય છીએ, ચાલો કે બસમાં ચડ્યા, 5-7 સીટ ખાલી છે, એક જ સમયે પહોંચવાની છે બધી સીટ. છતાં જોઈ લે છે બારી પાસેની કઈ સીટ છે, કે આ 4 બારીની ખાલી છે, મતલબ સારી બારીની કઈ સીટ છે. તેવે તણે કઈ સ્થિત પ્રજ્ઞતા જોવાની ચકાસવાની વાત નથી. ધીસ ઇઝ હ્યુમન નેચર, ઇસેન્શિયલી બ્રિટિશ નેસ્ટી એન્ડ સેલ્ફ સિટિંગ છે જ આ છે. એમાંથી સારામાં સારું મારું હોવું જોઈએ, આ મોહ ન હોવો જોઈએ. એને બદલે આપણું છે એ સારું છે, બુદ્ધિ ગમ્યતા છે. સમજ્યા? ક્યાંક કઈક સાંભળી છે એટલે ફટાફટ પાછું બીજે દી રિપીટ કરી નાખે એટલે હું હા નહીં કહી દઉં. કીધું ને કે માયા તો સારી છે, ભગવાન ની શક્તિ છે તો આપણે શું કામ ભોગવવી જોઈએ? તો આ હવે એ કે છે માયા તો સારી છે. હાલો તો જણાયું છે સમજીને કર્યું છે નિકર બ્રહ્માંડ ચાલત નહીં. ઇતિ વાર્તા 150 શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. હરે. અને મુક્તાનંદ સ્વામી માં હેત થાય નહી, અને ભૂંડણ જેવી ડોસી હોય તેમાં હેત થાય. આ તો સાક્ષાત છે ને ગુરુ, મેં કઈ વાંચ્યું નથી કીધું, પણ આવું આગળ વાંચ્યું હતું કોક વાતમાં કૃપાનંદ સ્વામી નામ દીધું છે.
મેં કૃપાનંદ બોલતા ને આ કૃપાનંદ બોલે છે, કૃપાનંદ સ્વામી છે. અને એવો જ એડ્રેસ છે કૃપાનંદ સ્વામી જોઉં દેશ, કારણ કે એ રાજસ્થાન ના હતા, પટેલ નતા કોઈ, ઉત્તર પ્રદેશ રાજસ્થાન માં થયા, એની કૃપા જ કે અહીંયા કૃપા બોલાય જ નહીં, આપણે જ કૃપા બોલીએ, એ કૃપા જ કે કૃપા શંકર. એમાં એ લખ્યું છે એ કેમ થાય, તારા માટે રાખ્યું છે. આગલી વાત સાંભળીએ તો આ ઠીક ન લાગે, વાત પાછું 150મી વાત વાંચીએ તો 51મી વાંચવી ગમે નહીં. હાલો ભક્તાન સ્વામી માં હેત થાય નહીં, એટલે ભૂંડણ જે જોશી હોય તેમાં હેત થાય કેમ, જે દેવની માયા નો મોહ જેવો છે. ઇતિ વાર્તા 151. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. મોટાને વિશે સદભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે, ને મોટાને વિશે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે. મોજ જીવલાને તીર લઈને મારવા ગયો, સતત જ ઉભો થઈ ગયો. કેટલી માનતા લીધી, તું એક છોકરો થયો તો ના, તો વગર માગે એટલા બધા છે. વીજ રાજા હતો, રાજપાટ હતું, ભૂંડનો અવતાર થયો એટલે ભૂંડિયોની માં એના બચ્ચા પ્રત્યે મોહ થઈ ગયો. અલ્ટિમેટ થિંગ ઇઝ ડેથ. માણસ જેનેથી બીએ છે, જાતક માત્ર મોતથી બીએ છે, એ જ મોટો મોહ છે. બોલી નાખીએ આત્મા છે, ત્રણ દેહ ત્રણ અવસ્થા, આખું બોલી નાખું ફટાફટ, ત્રણ દેહ ત્રણ અવસ્થા, એનાથી લોકો છું. આવું બધું કહેવા વાળાને મોટા મોટો ભય હોય, બહુ વેદાંત ની વાત કરતો હોય ને મહારીપુ હોય, જગત મિથ્યા કહેવા વાળાને અતિશય મોહ હોય. આપણે તો કરતા પણ મહારાજ સમજી જાય, એટલે જી છે એ મહારાજ, અમારો જી તમે સુજે એ કરો, કરવાનું તમારે છે. કેટલી નિરાશ છે કરતા એ. ઓલા બધા જે વાત કર્યા કરતા હોય, ત્રણ દેહ ને ત્રણ અવસ્થા, પાછળ ડિટર જાગ ને સ્વપ્ન સુસુપ્તિ સ્થુલ સૂક્ષ્મ કાળ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, આવું બધું બોલવા વાળા થી ચેપ જેવો, કારણ કે એ તો બહુ મોહિતો હોય. એક જગ્યાએ મૂકીને આવ્યા ને બીજી જગ્યાએ એથી વધુ મોહમાં લાગી ગયા. મા બાપ ના ત્યાગ અને ત્યાગ લઈ લીધો, પછી આવ્યા જો હોય તો વૈરાગ છે સુધી તકવો નહીં, તકતો પછી કામે લાગી જાય છે. એમાં એવા ઉંચવાઈ જાય છે ભગવાન એક કોર રહી જાય, શિખરબંધ મંદિર માં એમ જ લાગી ગયા. કઈક કર્યું છે એટલે બસ કરી નાખવું છે. આ વસાઈ મુંબઈ નું એન્ટ્રન્સ છે, મુંબઈ નું પ્રવેશ દ્વાર છે, એટલે ત્યાં એક શિખરબંધ મંદિર કરવાનું. દસક વર્ષ થઈ ગયા, 10 વર્ષ થયા ને, બધા આવ્યા હતા, બધા કરી ગયા. હવે હું આથી ભાગીને આવ્યા હતા કે ઝઘડો કરીને આવ્યા, કોઈને ખબર નથી આવી, બધા ત્યાં આવી ગયા છે. હું કઈ ને મોટેથી કહેવાનું, તમારે જે કરવું એ કરો. કર્યા બધા ભેગા ભેગા કર્યા, જમીન લઈ લીધી ને કરી લીધી. અત્યારે એ મોત થી હજી પડ્યા ગયા, જમીન નું વળગાળ થઈ ગયું કે આ છોડીને ક્યાં જવું. મહારાજ ની વાતો માં આવે છે, મહારાજ એક ગામમાં ગયા તો ગામ 3 માઇલ ઉપર એક ભોજન કા ક્યાં કરતે હો, ગામમાં જાકે ભિક્ષા માંગ લાતે. મહારાજ તો નજીક રહેતો હતો, છેટ અહીંથી 3 માઇલ ઉપર જશે ને, કે ગામ બહાર રહેતો હતો. મેરા બેટા બોયા ક્યાં વડ રોપો તો એ મોટો થઈ ગયો હતો, આને પાણી કોણ પાય, આ તો એનો છોકરો નતો, ભગવાનની માયા નથી. રાજા ને તો ચાલો ગુંડ અવતાર માં એના છોકરા હતા, આનો છોકરો નો તો ઝાડ યોનિ બીજી, પણ પોતાનું ત્યાગ કરી નાખ્યો છે અને છતાં એમાં મોહિત થઈ ગયા છે. અમુક જણાને પૂછજો તમને, આપણે ખબર ન પડે. મકરાણા નો પથ્થર સારામાં સારો આવે છે ને, ત્યાં 45 ના ભાવ છે, અહીંથી 65 ના રાખે છે, તો ખાલી 10 રૂપિયા. આખા અરસના જ ભાવ મોટે છે. શિક્ષાપત્રી નો એક શ્લોક આવતા નો, પણ આરસ વિશેનું સંપૂર્ણ જ્ઞાન
ઇલેક્ટ્રિસિટી કયા એન્કર પ્લગ સારા છે, આપણે તો જોઈને કઈક ભાઈ કયું સારું છે એને પૂછી લે, એને બદલે એને બધું જ્ઞાન હોય, આખું લિસ્ટ નું લિસ્ટ હોય. તો આ મોહ છોડ્યો એને કુટુંબ નો, ના એ મોહ માં લાગી ગયા, છૂટે છે ક્યાં. આ રીતની હ્યુમન સાયકોલોજી છે કે માનસ એ બરોબર નથી. ભગવાને તો બધું કર્યું છે, આ નાની વાત માંથી સાયકોલોજી છે માનસ શાસ્ત્ર કે કેટલો આમ બે બે પકડવાનું કીધું. એક લઈ છે શું કામ, કોઈ બે ચીજ આપી, ફૂટપટ્ટી જ છે, બે માં બાર બાર ઇંચ જ છે, એમાં કે તેર ઇંચ નથી, ફૂટપટ્ટી બાર ઇંચ ની છે, લેવા જવું છે. કઈ જોયું છે તો સફેદ ને કઈક ઠીક લાગતી છે, આનું શું છે, એમાં કઈ તેર ઇંચ ની છે કે વધુ સારી સીધી લીટી દોરસ. તો આ તો જળ વસ્તુમાં આવું છે, તો આ બધા માટે થઈને ભગવાન નું સ્વરૂપ ક્યાંથી ઓળખાય, પછી આમાંથી જ બહાર નીકળ્યા. એટલે અનેક જન્મ આપણે અનેક જન્મ લેવા છે, આ ને આ જન્મે અને છતે દે એની પ્રાપ્તિ જોઈ છે. નાવ ઓર નેવર કહી શકીએ છીએ, ભલે મારા બે ચાર જન્મ થઈ જાય પણ લઈ જાજો. આ એક મોહ છે, એ મોહ છે, લઈ જાજો. જવું છે ચોખ્ખો કઈ લઈ જાય તું જવાય. અત્યારે ગોબરા છો, તમારે શું કામ છે એ ચોખ્ખો ચોખ્ખું એ જાણશે, ચોખ્ખો કરી લઈ જાય તું જવાય કે નહીં. અત્યારે ગોબરા છો એમ કઈ ગયો, હું એમ ગોબરો નથી. હા તો કોણ ગોબરું છે કયો, એમને તો ખ્યાલ હશે ને કે હજી આમાં કચાશ છે તેને, એને બધું ખ્યાલ છે, એની ચિંતા શું કામ કરો છો, તો જગત પિતા છે, એને ખ્યાલ નો એવું બને, એને ખ્યાલ હશે કે કદાચ નહીં હોય તમને લઈ જાય તો એને ખ્યાલ નથી. ચાલો ઘનશ્યામ પાંડે માં એટલી સમજ નથી, અને ભૂલથી તમારું કાંડું ફેંકડું તો ના કેશો કે ચોખ્ખો નથી થયો, આ ચોખા નથા નથા મેસી કાઢી નાખ્યા. હે બાપા કે મને ચાલે જ છે, પ્રહલાદભાઈ નું જોવા ગયો હું તો નહીં, આનો ભરોસો ન રાખતો. પ્રહલાદભાઈ ભલા માણસ બિચારા, કેટલા નિયમ લાકડી થી ધોતી આવું પડવાના, ના આ ચીકટ બાલુ છે. પછી બાબુભાઈ મને કહે કે ચાલો રમેશભાઈ યાદ કરે છે, બહુ આમંદ આવે. અમે જોવા ગયા તો પેલા બોલી નતા શકતા, તેથી મને કે છપિયા વાળા વિશ્વાસ રાખવા જવું નથી. મેં એને એમ કીધું તો ચોખ્ખો કરી લઈ જાજો, મને નકો કરી નાખ્યો. આનો વિશ્વાસ રાખ. હવે કેટલા વખત એને મહારાજ ની સુધી આખી જિંદગી સ્વામિનારાયણમાં ગઈ, બધે જાય ધર્માદો ચોખ્ખો કાઢે, પાછો મંદિરના નિયમ અગિયારસો બધું એકદમ ધાર્મિક વૃત્તિ, કપડા છે ગોબરા જેવા પહેરતા, બાકી વૃત્તિ સાવ ધાર્મિક. હે નહી રોઈ પડ્યો, બે કલાક આવે કે અડધો કલાક આવે, આપણા કરતા ચોખ્ખા હતા ધર્મ નિયમ માં. બાકી નથી બપોરના ભલે ને અડધી રાત ને આવતા હોય, પણ આ એને કીધું આનો વિશ્વાસ રાખવા જવું. એટલે બાબુભાઈ સાક્ષી છે, મને તો થોડો હાથ ફેરવો, હાથ ફેરવો. તમે 80 વર્ષના હરિભક્ત છો, તે દિવસે જ બોલી ઉગડી હતી, એ તો બોલી નતા શકતા બિચારા. અને એક્ટિવ માણસ થ્રુ આઉટ એ કામ કરતા, એમ નહીં કે એને મૂકી દીધું છે અને પાંચ વર્ષથી બેકાર બેઠા છે, એવું નતું. એ વોઝ વેરી એક્ટિવ, ઇન્સ્યોરન્સ નું કેવું કઈ કામ કરતા, એલઆઈસી આનો વિશ્વાસ રાખવા જેવું. અમને તો ક્યારેય નથી, તમે તો હવે કયો છો, આનો વિશ્વાસ રાખવા જેવો છે નહીં. હું તો હું જન્મથી કહું છું, એને બોલાવા જેવો નથી, બોલાવા જેવા છે ના. આ બધાને ભીતી છે, હું મોટે કહું છું, આનો વિશ્વાસ ના થાય. આ જે માણસે 11 વર્ષની ઉંમરે ઘરબાર મૂકીને ભાગી ગયો, બસ ભાઈ આ માણસ ખતરનાક છે. આનો વિશ્વાસ રખાય, મોટાભાઈ ને પૂછવું જોઈએ, ભાભી ને પૂછવું જોઈએ કે ભાઈ ઠીક છે ભાગી ગયો મારો. હે આ શીખડાયું તો એને ધર્મ પિતા ભક્તિ માતા, હે મથુર બાપા,
અને કે ના મારા તો તમારો દીકરા દીકરો યોજાય 16 છે ને 18 નો એ યોજાય ઘરથી ત્યાં ગમશે તમને? હાકી ના બોલો ને જલ્દી, ના ગમે તો ઓલો વ્યો ગયો માળો, કોઈનું માયનું નહીં એને, એનો વિશ્વાસ રખાય? આનો વિશ્વાસ ઓલાને તો એસી વખતે ખબર પડે, તો આઈ નો ઇટ ફ્રોમ બિગિનિંગ, આનો વિશ્વાસ જ ના કરે, બહુ યાદ કરે તો આને તેડી જાય, બાપ ભાઈ એટલું બધું યાદ કરસ કે હાલ મારે ભેગું તો ના, બહુ યાદ કરો માં એને આવીને ઉભા રહેશે ને છાતી ભીસાઈ જશે.